ગુજરાતી એટલે કે કુહુમાં આપણે આગળના વિડીયોમાં પાર્ટ નંબર 1 ખિસ્સામાં પહેલવાન હા આ ચેપ્ટર પૂર્ણ કર્યું. હવે આજના વિડીયોમાં આપણે નવો ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ અને આપણા નવા ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 2 પાર્ટ નંબર 2 અને પાર્ટ નંબર 2 નું નામ શું છે તેને તે ઉગશે. હવે બાળકો પાર્ટ નું હેડિંગ જો શું આપ્યું છે તેને તે, તો તેને અને તે એટલે શું? તો તેને અને તે એ બંને શું છે? સર્વનામ છે. આપણે ત્રીજા ધોરણમાં શીખી ગયા હતા કે નામના બદલે જે શબ્દ આપનો ઉપયોગ કરીએ છીએ તેમને સર્વનામ કહેવામાં આવે છે. એટલે કે અહીં આપણા પાઠના હેડિંગમાં સર્વનામનો ઉપયોગ કર્યો છે. પણ હવે તેને એટલે કોણ અને તે એટલે શું એ આપણે હવે પાઠમાં જોઈશું. એ જોઈએ એની પહેલા તો આપણને એ પાઠમાં એક ગીત આપ્યું છે. સૌથી પહેલા તો આપણે ગીત ગાઈશું, ત્યાર પછી એની સમજૂતી મેળવીશું. તો ચાલો તમારે બધાએ મારી સાથે એ ગીત ગાવાનું છે. ચાલ આપણે ફરવા જઈએ ઝાડ પહાડને મળવા જઈએ, ચાલ આપણે ફરવા જઈએ હરણા સાથે હળવા જઈએ, ઝરણા પાસે દોડી જઈએ ફૂલડા સાથે રમવા જઈએ, ફરવા જઈએ આંબા ડાળે ઝૂલવા જઈએ, નદી કિનારે ભમવા જઈએ હામ ભરીને તરવા જઈએ, ચાલ આપણે ફરવા જઈએ, ચાલ આપણે ફરવા જઈએ. જોયું બાળકો આ આપણું ગીત હતું. તો આપણે બધા ગીત ગાયું ત્યારે તમે બધાને ખબર પડી ગઈ કે ગીતમાં શેની વાત કરી છે. યસ, ગીતમાં ફરવા જવાની વાત કરી છે. અને ફરવા જવાનું તો આપણને બધાને બહુ ગમે. ગમે ને તમને? બધાને ફરવાનું ગમે, ગમે છે ને? તો ગીતમાં પણ આપણને કહે છે કે ચાલો આપણે ફરવા જઈએ. અને ક્યાં ફરવા જવાનું કહે છે? તો ઝાડ પહાડને મળવા જઈએ. પહેલી પંક્તિમાં શું કહે છે કે આપણે ઝાડ અને પહાડને મળવા જઈએ. હવે બાળકો ઝાડ શબ્દ આવ્યો અને ઝાડ શબ્દનું સમાનાર્થી શબ્દ શું થાય? વૃક્ષ યા તો તરુ. કે ઝાડ અને પહાડ, પહાડ એટલે પર્વત ડુંગર. કે ચાલ આપણે ઝાડ અને પહાડને મળવા જઈએ એટલે કે પહાડ ઉપર ફરવા જઈએ અને ઝાડો સાથે મળવા જઈએ. પછી આગળની પંક્તિ જોવો, નીચે આપ્યું છે હરણા પાસે હળવા જઈએ. હળવા એટલે કે મળવા જઈએ, કે હરણાની સાથે સાથે આપણે હરણા જેમ જંગલમાં ફરતા હોય એવી રીતે હરણાની સાથે આપણે પણ જંગલમાં ફરીએ. કે હરણાની પાસે, હરણા એટલે હરણ. તમે બધાએ હરણ જોયું છે ને? જોયું છે હરણ? યસ, હરણ શું ખાય? ઘાસ ખાય. કે હરણ જેવી રીતે ઘાસ ખાઈને જંગલમાં રહે છે એ હરણ પાસે આપણે જઈએ, ઝરણા પાસે દોડી જઈએ. ઝરણા એટલે પાણીનું નાનું વહેણ. કે પાણી, જે નદીનું પાણી હોય એ નાની એવી વહેણમાં વહેતું હોય એમને શું કહેવાય? ઝરણું કહેવાય. કે પાણીનો નાનો એવો પ્રવાહ જેને ઝરણું કહેવાય. કે આપણે જે આવા જંગલમાં આવા જે ઝરણાઓ છે એ ઝરણા પાસે આપણે દોડી દોડીને જઈએ, ફૂલડા સાથે રમવા જઈએ. અને આગળ શું કહે છે? ફૂલડા. ફૂલડાનું સમાનાર્થી શું થાય? પુષ્પ. કે જે ઝાડ ઉપર ફૂલો ઉગે છે એ ફૂલો જેમ રમતા હોય એવી રીતે આપણે ફૂલો સાથે રમવા જઈએ, ચાલ આપણે ફરવા જઈએ. ત્યાર પછી આગળની પંક્તિમાં કહે છે આંબા ડાળે ઝૂલવા જઈએ. અને શું કહે છે? કે જંગલમાં જે આંબાના ઝાડો હોય છે એની ડાળી પકડીને ઝૂલવા જઈએ. ઝૂલવા જઈએ એટલે હિંચકા ખાવા જઈએ. કે આંબાની ડાળીએ લટકીને આપણે હિંચીએ, હિંચકા ખાઈએ કે ઝૂલીએ. ઝૂલવું એટલે આમથી આમ હલવું. આમથી આમ હલવું એટલે શું કહેવાય? ઝૂલવું કહેવાય, હિંચકા ખાવા. કે આંબાની ડાળી પકડી આપણે ઝૂલીએ, નદી કિનારે ભમવા જઈએ. નદી કિનારે ભમવા જઈએ એટલે કે નદી જે છે નદીના કિનારે આપણે ફરવા જઈએ, હામ ભરીને તરવા જઈએ. હામ ભરીને એટલે હિંમત કરીને. કે ચાલ આપણે હિંમત કરીને એ નદીના પાણીમાં તરવા જઈએ, ચાલ આપણે ફરવા જઈએ. ને શું કહે છે? કે ચાલ આપણે એ નદીના પાણીમાં હિંમત કરીને સાથે તરવા જઈએ, ચાલ આપણે ફરવા જઈએ. જોયું બાળકો? અહીં આપણું આ ગીત પૂરું થાય છે. હવે ગીત પછી આગળ આપણે પાઠ વાર્તા
હવે ગીત પછી આગળ પાઠમાં આપણે એક સરસ મજાની વાર્તા આપી છે, તો ચાલો આપણે વાર્તા જોઈએ. અને વાર્તાનું નામ શું છે? કુકડીને કલગી ઉગે. સવાલ પૂછ્યો છે બાળકો, પાછળ પ્રશ્નાર્થ કરેલું છે, અને શું પૂછ્યું છે કે કુકડીને કલગી ઉગે. કે કુકડી, કુકડી એટલે મરઘી. હવે તમે બધાએ કુકડો જોયો હશે, જોયો છે ને કુકડો? યસ, તમે બધાએ કુકડો જોયો છે. કુકડો કેવો હોય? જો કુકડો દેખાય છે, દેખાય છે, અહીંયા તમને વિડીયોમાં બતાવું છું. તો આ કુકડો જે હોય છે એના માથા ઉપર જે હોય છે એમને શું કહેવામાં આવે છે? કલગી કહેવામાં આવે છે. અને કુકડાના ચિત્રની નીચે જો બીજું શેનું ચિત્ર આપ્યું છે? મરઘીનું ચિત્ર આપ્યું છે. કુકડામાં અને કુકડીમાં બંનેમાં શું ફેર દેખાય છે તમને? દેખાય છે કઈ? હા, કે કુકડાના માથા ઉપર પેલું લાલ લાલ કલરનું છે એને શું કહેવાય? કલગી કહેવાય. અને કુકડી જે છે એટલે કે મરઘી જે છે એના માથા પર છે એવું નથી. અને બીજું શું કુકડાના ચિત્રમાં ફરક દેખાય છે તમને? તો યસ, કુકડાની ડોકમાં તમે જુઓ લાલ લાલ કલરનું પીછા જેવું લટકે છે, છે પણ મરઘીના ડોકમાં એવું નથી. અને કુકડાને પાછળ પીછા છે, જ્યારે મરઘીને પાછળ એવા પીછા નથી. તો આ કુકડા અને કુકડીમાં એટલે કે કુકડામાં અને મરઘીના બંનેમાં શું ફરક છે દેખાય છે? તો આવી રીતે આપણને વાર્તામાં એક મરઘીની વાત કરી છે, એક કુકડીની વાત કરી છે, કે કુકડાના માથા ઉપર જે કલગી છે કલગીને જોવે છે એટલે એમને પણ વિચાર આવે છે કે શું આવી કલગી મને ઉગશે, એવું એમને વિચાર આવે છે. તો શું ઉગશે? ચાલો આપણે વાર્તામાં જોઈએ એમને ઉગે છે કે નથી ઉગતી. વર્ષો પહેલાની આ વાત છે. એક કુકડી હતી, હોશિયાર કુકડી. પણ શું કીધું છે કે વર્ષો પહેલા, એટલે કે ઘણા વર્ષો પહેલાની એક વાત છે કે એક કુકડી હતી. અને મેં તમને કીધું કુકડી એટલે શું? મરઘી. એક મરઘી હતી, પણ મરઘી કેવી હતી? હોશિયાર હતી, ખૂબ જ હોશિયાર હતી. ઈંડા સેવવામાં હોશિયાર. અને એ જો આપણને પાઠમાં આગળ આપ્યું છે કે કયા કયા કામમાં હોશિયાર હતી, તો એ કુકડી કયા કયા કામમાં હોશિયાર હતી? તો ઈંડા સેવવામાં હોશિયાર હતી, ચણ વીણવામાં હોશિયાર હતી, બચ્ચા સાચવવામાં હોશિયાર હતી, તેમજ ચણ વીણતા શીખવવામાં હોશિયાર હતી. આ જે કુકડી હતી એ કયા કયા કામમાં હોશિયાર હતી? તો ઈંડા સેવવામાં, એટલે કે જે એમના ઈંડા હોય એમને સેવવાનું જે કામ હોય એ કોણ કરે? મરઘી કરે. કે આ ઈંડા સેવવામાં પણ એ હોશિયાર હતી. અને ચણ વીણવામાં, ચણ વીણવામાં એટલે કે જે પક્ષીઓ હોય જે દાણા ખાય છે એ ખાય, એમને શું કહેવાય? ચણ ખાધી કહેવાય. તો આ ચણને વીણવામાં પણ એ હોશિયાર હતી. અને સાથે સાથે બચ્ચાઓને સાચવવામાં પણ હોશિયાર હતી, કે એમના એમના જે બચ્ચા હોય એમને પણ એ સારી રીતે સાચવતી હતી. અને એ બચ્ચાઓને ચણ કેવી રીતે વીણવું એ શીખવવામાં પણ એ મરઘી જે છે એ હોશિયાર હતી. બધા એને ખૂબ પ્રેમથી માનથી બોલાવે. કુકડી પણ હોશે હોશે પોતાના ઈંડાને અને બચ્ચાને સંભાળે. અને જે આ કુકડી હતી એને બધા પ્રેમથી બોલાવતા હતા અને માનથી બોલાવતા હતા, કે આપણાથી મોટા હોય એમને આપણે માન દઈને બોલાવીએ. એવી રીતે આ કુકડીને પણ બધા માનથી બોલાવતા હતા. અને આ કુકડી પણ એવી હતી ડાય હોશિયાર, કે એ પણ હોશે હોશે, હોશે હોશે એટલે કે ખુશી ખુશી, રાજી રાજી એ એમના ઈંડાઓને સેવતી હતી અને એના બચ્ચાને સાચવતી હતી. કુકડીને બે વાતે દુઃખ. એક તો એ કે એનાથી ઊંચે ઉડાતું નથી, ને બીજું એ કે એને રંગીન પીછા નથી, માથે કલગી નથી, ગળે લાલ પીળા રંગો નથી. પણ એનું તો શું થાય? અને આપણ આગળ વાર્તામાં શું કહે છે કે જે કુકડી છે, જે મરઘી છે, એ ખૂબ હોશિયાર હતી. બધું કામ ખૂબ હોશિયારીથી કરતી હતી અને બધું કામ એ સરસ રીતે કરતી હતી. પરંતુ એને ફક્ત બે વાતનું દુઃખ હતું. કઈ બે વાતનું દુઃખ હતું? તો એક તો એનાથી ઊંચે ઉડાતું નહોતું. હમણાં મેં તમને અહીંયા વિડીયોમાં બતાવ્યું કે કુકડો કોને કહેવાય અને કુકડી કોને કહેવાય, મરઘી કોને કહેવાય. તો જે કુકડો હોય છે એ ઉડી શકતો હોય છે, પરંતુ જે મરઘી હોય છે એ ઉડી શકતી નથી, એ ફક્ત ચાલી શકે છે. એટલે અને આ મરઘીને પણ એ જ વાતનું દુઃખ હતું કે જેવી રીતે કુકડાને માથા ઉપર કલગી છે, કુકડાને જેમ રંગીન પીછાઓ છે, કુકડાના ગળામાં જે લાલ પીળા રંગો છે, એ જેવી રીતે આકાશમાં ઉડી શકે છે એવી રીતે હું કેમ નથી ઉડી શકતી, એવું ક્યારે થશે?
પણ એવું શક્ય હોય જેવું પુરુષોને હોય એવું સ્ત્રીઓને હોય. આપણે સ્ત્રીઓને મોટા વાળ હોય ચોટલો હોય પણ પુરુષોને હોય ના હોય. પુરુષોના મોઢા ઉપર મૂછો હોય સ્ત્રીઓના મોઢા પર હોય ના હોય. એટલે જે વસ્તુ સ્ત્રીઓને સોંપતી હોય એ વસ્તુ સ્ત્રીઓમાં હોય, જે વસ્તુ પુરુષોને સોંપતી હોય એ વસ્તુ પુરુષોમાં હોય. સ્ત્રીની વસ્તુ પુરુષોમાં ના આવી શકે, પુરુષોની વસ્તુ સ્ત્રીમાં ના આવી શકે. પરંતુ અહીં તો જે કુકડી હતી એ કુકડીને તો કુકડા જેવું થવું હતું. એમને એ વાતનું દુઃખ હતું કે કુકડાની જેમ આકાશમાં ઊંચે ઉડી નહોતી શકતી, એના જેવા રંગીન પીછા નહોતા, એમના જેવી માથા ઉપર કલગી નહોતી અને એમના જેવું ગળામાં લાલ પીળા રંગો નહોતા. કુકડીને નાનપણથી હોશ કે પોતાના માથે કલગી હોય અને પોતે જોરથી ઉડીને વંડી માથે બેસે અને આસપાસની દુનિયા જુએ. અને જે આ કુકડી હતી એ નાની નાનપણથી એટલે કે જ્યારે એ નાની હતી ત્યારથી જ એને હોશ હતી કે મનમાં એક ઈચ્છા હતી કે એમના માથા ઉપર પણ કલગી હોય અને એ પણ જોરથી એટલે તાકાત લગાવીને, કે એ પણ તાકાત લગાવીને ઉડીને વંડી ઉપર બેસે. વંડી શબ્દ આવ્યો બાળકો અહીંયા. વંડી એટલે કે ખુલ્લી જગ્યા હોય એમની આજુબાજુ જે પેલી નાની દિવાલ કરેલી હોય એમને વંડી કહેવામાં આવે છે. કે આવી રીતે જે પેલી નાની દિવાલો બનાવેલી હોય છે એ દિવાલો ઉપર એ ઉડીને બેસે અને આસપાસની દુનિયા જુએ. એટલે કે એ વંડી ઉપરથી એ વંડીની આજુબાજુની જે દુનિયા છે, આજુબાજુ જે બધું દેખાય છે એ વંડી ઉપરથી કેવું દેખાય છે એવી જોવાની એમની નાનપણથી જ ઈચ્છા હતી. બિચારી કુકડીને ઉડતા ન આવડે એટલે જમીન પર જ રહેવું પડે. અને આ જે કુકડી હતી એ બિચારી કેટલી કોશિશ કરતી પણ એ ઉડી શકતી નહોતી, એને ઉડતા આવડતું નહોતું. એટલે એને જમીન ઉપર જ રહેવું પડતું હતું, ફરવું પડે. અને જમીન ઉપર રહીને જ એને ફરવું પડે કે ચાલતા ચાલતા જ બધું કરવું પડે. એ દોડવામાં કેવી હોશિયાર, પણ દોડવું એટલે દોડવું ને ઓડવું એટલે ઓડવું, બેમાં ફેર ખરો તો ખરો જ ને. અને આગળ આપણને શું કહે છે પાઠમાં, કે એ દોડવામાં ભલે ગમે એટલી હોશિયાર હોય પણ દોડવું એને દોડવું જ કહેવાય અને ઉડવું એને ઉડવું જ કહેવાય. કે આપણને ખબર છે કે ઝડપથી દોડતું હોય તો એને ઉડવું ના કહી શકાય. ઉડવું એટલે કે પાંખો ફફડાવીને જમીનથી ઊંચું થવું કે એને ઉડવું કહેવાય. અને દોડવું એટલે જમીન ઉપર પગથી દોડવું. એટલે દોડવું અને ઉડવુંમાં તો ફેર જ છે કે જે દોડવું છે ગમે એટલું ઝડપથી એ દોડતું હોય પણ એને ઉડવું કહી શકાય નહીં. અહીં એક બીજો શબ્દ આવ્યો ફેર. ફેર એટલે તફાવત, ભેદ, કે બે જુદું છે એ તો જુદું જ છે. પછી આગળ આપણને આપ્યું છે, દોડવા અને ઉડવાથી કુકડીને 100 ફાયદો કે નુકસાન થાય. હવે જોવો કે કુકડી આપણને વાર્તામાં એમ કહે છે કે હવે દોડીએ કે ઉડીએ એમાં શું ફેર પડે. તો આપણને વાર્તામાં આગળ એવું કહે છે કે હવે કુકડી જો દોડતી હોય કે ઉડતી હોય તો એમનાથી એમને કંઈ ફાયદો થશે કે નુકસાન થશે, એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો ચાલો આપણે વાર્તામાં આગળ જોઈએ કે કુકડી છે એ ઉડતા શીખે તો એમને શું ફાયદો થાય અને જો એ ઝડપથી દોડે છે નથી ઉડતા શીખતી તો એમને શું નુકસાન થાય છે. કુકડીએ પોતાની હોશની વાત પોતાની માને કરી તો માં કહે એ તો એમ જ હોય, કુકડીને માથે કલગી ના હોય. એટલે આ જે કુકડી હતી એ નાની હતી ત્યારે એમને, મેં તમને કીધું એમ કે એમને ઉડવાની ખૂબ ઈચ્છા હતી, ખૂબ કોશિશ કરતી હતી પણ એ ઉડી શકતી નહોતી. એટલે એમને આ જે કૂકડો જેવી રીતે ઉડે એવી રીતે એમને ઉડવાની જે ઈચ્છા હતી એમની વાત એણે એમની માતાને કરી. કોને કરી? માતાને કરી. એટલે એની માતા શું કહે છે કે તો એવું જ હોય કે જે કુકડી હોય એ ઉડી શકે નહીં. જેમ કે મેં તમને હમણાં આગળ કીધું એમ કે પુરુષોને મૂછ હોય પણ સ્ત્રીઓને મૂછ ના જ હોય, તેવી રીતે આ કુકડીની જે માં છે એ કુકડીની માએ પણ એવું જ કીધું કુકડીને કે જે કુકડા પાસે છે એ કુકડી પાસે ના જ હોય, જેવી રીતે ભગવાને આપ્યું છે એ તો એવું જ રહે. કુકડી એની બહેનપણીઓને કહે તો એ બધી તો હસે, શું કામ છે અલી વંડી માથે ચડીને. અને જે કુકડી હતી એની માં આવું કહેતી તો પછી એમને એવું થતું કે મારી બહેનપણીઓને વાત કરી જો કે મારા મિત્રોને વાત કરી જો. બહેનપણી એટલે સખી કે મિત્ર, કે એમને વાત કરી જો કદાચ એ કોઈ મારી મદદ કરી શકે. તો જ્યારે એની બહેનપણીઓને વાત કરતી ત્યારે એની બહેનપણીઓ કુકડી ઉપર શું કરતી? હસતી હતી. અને આવી રીતે હસતી અને પછી શું કહેતી કે અલી, લી એટલે કે આપણે જેને આપણે એકદમ મિત્ર હોય નજીકનું એને આપણે બોલાવીને અલી કહીએ ને,
એવી રીતે અહીં ટૂંકમાં લી આપ્યું છે કે લી તારે વંડી ઉપર માથે ચડીને શું કામ છે, કે હવે જમીન ઉપર દોડે છે તો દોડને, તારે હવે વંડી ઉપર એટલે કે દિવાલ ઉપર ચડીને શું તારે કામ છે, અહીં જમીન પર આપણે રમીએ જમીએ અને ખુશ રહીએ. મૂક મંડીની વાત અને એની મિત્ર એની ફ્રેન્ડ જે હતી કુકડીની જે બહેનપણી હતી એ શું કે આપણે હવે જમીન ઉપર રહીને રમીએ છીએ જમીએ છીએ અને આપણે કેટલા બધા ખુશ છીએ, તો હવે વંડી ઉપર ચડવાનું તારે શું કામ છે. હવે મૂકને મંડીની વાતને ચાલ અહીં સાત તાળી આપણે રમીએ અને પછી શું કે ચાલ આપણે જમીન ઉપર સાત તાળીની રમત રમીએ. તો બાળકો અહીં આપણે કુકડીને જોયું કે કુકડીને કુકડા જેવું બનવું હતું, કુકડાની જેમ ઉડવું હતું. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે આ કુકડીને કુકડાની જેમ જે ઉડવાની ઈચ્છા છે એ ઈચ્છા પૂરી થાય છે, એ કુકડાની જેમ ઉડી શકે છે કે નથી ઉડી શકતી એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ વાર્તા જોઈશું.